ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં અસતત સંભાવના વિતરણ વિશે ભણ્યા છીએ. હવે આપણે એમાં દ્વિપદી સંભાવના વિતરણ વિશે ભણવાનું છે, બરાબર? તો અહીંયા હું તમને દ્વિપદી સંભાવના વિતરણ વિશે સમજાવું છું. દ્વિપદી વિતરણનું સૂત્ર છે, પહેલાં આપણું જોઈ લઈએ આપણે. તો જો અહીંયા તમને એનસીએક્સ, પીએક્સ બરાબર એનસીએક્સ, પીની એક્સ ઘાત, ક્યુની એન માઇનસ એક્સ ઘાત આપેલું છે, આ તમારું દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર છે, બરાબર? દ્વિપદી વિતરણના ગુણધર્મો આપણે જોઈએ. દ્વિપદી વિતરણ એ અસતત વિતરણ છે, તેના પ્રાચલ એન અને પી છે, બરાબર? એના જે પ્રાચલ હશે એ એન અને પી છે. આ વિતરણનો મધ્યક એનપી છે, જે એન બંનેની પ્રયોગોમાં મળતી સફળતાની સરેરાશ અપેક્ષિત સંખ્યા દર્શાવે છે. જેવી રીતે આપણે અસતત સંભાવના વિતરણમાં મધ્યકને મ્યુ કહેતા હતા અને વિચરણને શું કહેતા હતા, તો વિચરણને સિગ્મા કહેતા હતા. એવી રીતે અહીંયા મધ્યકને એનપી વડે દર્શાવવામાં આવશે અને વિચરણને એનપી ક્યુ વડે દર્શાવવામાં આવશે. અને જો આપણે એનું પ્રમાણિત વિચલન શોધીશું તો એનપી ક્યુ જે વિચરણ છે એને શું કરી દઈશું, વર્ગમૂળમાં મૂકી દઈશું, એટલે આપણને મળી જશે પ્રમાણિત વિચલન. આ આઈએમપી છે, તમારે પૂછાશે જ બોર્ડની એક્ઝામમાં ગુણધર્મો. દ્વિપદી વિતરણ માટે હંમેશા મધ્યક અને વિચરણ કરતા મોટા હોય છે, તથા વિચરણ ભાગ્યા મધ્યક બરાબર ક્યુ બરાબર નિષ્ફળતાની સંભાવના છે. પી એટલે સફળતા અને ક્યુ એટલે નિષ્ફળતાની સંભાવના. એન ની કોઈ પણ કિંમત માટે જો પી લેસ ધેન એક તૃતીયાંશ હોય તો આ વિતરણ વિશેષતા ધન હોય છે. એન ની કોઈ પણ કિંમત માટે જો પી બરાબર એક દૂતીયાંશ હોય તો આ વિતરણ સંમિત થાય છે. અને શું હશે, ગ્રેટર ધેન એક દૂતીયાંશ હશે તો આ વિતરણ વિષમતા, ઋણ વિષમતા છે એવું આપણે કહી શકાશે, બરાબર? ઓકે, હવે હું તમને આ માટે આનું એક ઉદાહરણ છે આપણું 11મું, એ તમને સમજાવું છું. એક ફેક્ટરીમાં ઉત્પાદિત થયેલા એકમોમાં 3% એકમો ખામીવાળા હોય છે. આ ઉત્પાદિત થયેલ એકમોની યાદચ્છિક રીતે 4 એકમો પસંદ કરવામાં આવે છે, તેમાંથી એક પણ એકમ ખામીવાળો ન મળે તેની સંભાવના કેટલી થશે? પસંદ થયેલ એકમ ખામીવાળી હોય તે ઘટનાને સફળતા કહીએ, એટલે કે પી કહીએ. તો અહીંયા આપણે 3% આપ્યા છે. 3% એટલે તમને ખબર છે કે 100 આપણે 100 ગણીએ છીએ, એટલે તમે 3/100 કરશો તો તમને 0.03 મળશે. હવે અહીંયા આપણને પી મળી ગયું છે તો ક્યુ પણ શોધી દઈશું. એન બરાબર 4 એકમ આપેલા છે. દ્વિપદી સંભાવના વિતરણ બરાબર, એના માટે તમને પી અને ક્યુ આપેલું હશે, એટલે તમને ખબર પડી જશે કે આ દ્વિપદી સંભાવના વિતરણનો દાખલો છે. સૌથી પહેલા એનું સૂત્ર મૂકીએ તો એન સી એક્સ, પી ની એક્સ ઘાત, ક્યુ ની એન માઇનસ એક્સ ઘાત આ સૂત્ર છે. તો કે આ સૂત્રમાં એન, પી અને ક્યુ ત્રણેયની કિંમતની જરૂર પડશે. તો એન મળી ગયો છે, પી આપેલો છે અને ક્યુ, તો ક્યુ બરાબર 1 - પી કરીશું, બરાબર? ચલો તો આપણે જોઈએ. સૌથી પહેલા આપણે 4 એકમોનું કીધું છે, તો કે એન ની જગ્યાએ 4, સી ની જગ્યાએ સી અને એક્સ ની જગ્યાએ 0 મૂકીશું. પી ની જગ્યાએ 0.03 ની એક્સ ઘાત, એક્સ એટલે શેનું શોધીએ છીએ આપણે, 0 નું, બરાબર? અને ક્યુ, તો ક્યુ કેવી રીતે મળ્યું છે, 1 - પી, 1 - 0.3, 1 એટલે કે 1, 1 માંથી 3 જશે તો 0.97 કહીએ ને, એકચ્યુઅલમાં 100 કહેવાય, બરાબર? એટલે 0.97 ની 4 ઘાત, 0.97, 0.97 એટલે તમે 4 વાર કરશો એટલે તમને 0.8853 તમને જવાબ મળશે. આ શું છે આપણું, દ્વિપદી સંભાવના વિતરણ. એના પછીનું ઉદાહરણ 12 પણ તમને સમજાવી દઉં છું. એક શહેરમાં રહેતી વ્યક્તિ માંસાહારી હોય તેની સંભાવના 0.20, માંસાહારી એટલે કે આ શું છે, પી છે. આ વિસ્તારમાંથી યાદર્શ રીતે પસંદ કરેલા 6 વ્યક્તિમાંથી વધુમાંથી 2 વ્યક્તિઓ માંસાહારી હોય તેની સંભાવના શોધો. એન બરાબર 6 આપેલા છે. શું કીધું છે, 2 વ્યક્તિઓ વધુમાં વધુ, બરાબર? એટલે એસ લેસ ધેન ઇક્વલ ટુ 2 માટેની સંભાવના આપણે શોધવાની છે. તો સૌથી પહેલા આપણે એનું સૂત્ર મૂકી દઈએ, એન સી એક્સ, પી એક્સ, ક્યુ એન માઇનસ એક્સ. એક્સ થી મોટા, બરાબર, સોરી,
S less than equal to 2 એટલે કે 2 થી નાના 2 થી નાનામાં 0 1 અને less than equal to છે એટલે કે 2 ને પણ લેવાના છે તો P0 plus P1 plus P2 ની કિંમત આપણે શોધવાની છે તો આપણા સૂત્ર પ્રમાણે કિંમત મૂકીશું N 6 C0 P એટલે 0.20 ની 0 ઘાત Q 1 minus P એટલે 0.80 ની 6 ઘાત plus 6 C1 0.20 ની 1 ઘાત 0.80 ની 6 minus 1 5 ઘાત કરવાની છે 6 C2 0.20 ની 2 ઘાત 0.80 ની 6 minus 2 ઘાત કરવાની છે બરાબર 6 C0 એટલે 0 થઈ જશે 0.20 ની 0 ઘાત કશું થાય નહીં 0.80 ની તમે 6 ઘાત કરશો એટલે 0.2621 મળશે 6 C1 એટલે તમને 6 મળ્યા છે 0.20 ની 1 ઘાત એટલે 0.20 ના 20 0.80 ની 5 ઘાત એટલે 0.3275 તમને મળશે પ્લસ 6 C2 કરશો એટલે 6 ગુણ્યા 5 અને છેદમાં 2 ગુણ્યા 6 5 30 30 ભાગ્યા 2 કરશો તો તમને મળશે 15 અને 0.20 ની 2 ઘાત 2 ની 4 ઘાત કહીએ ને આપણે તો એ ત્યાં 0.04 મળ્યા છે અને 0.80 ની 5 ઘાત કરશો તો 0.4096 મળશે આમ તમારે 0.2621 પછી 6 ગુણ્યા 0.20 ગુણ્યા 3275 કર્યા છે એટલે 0.3932 મળે છે પછી 15 ગુણ્યા 0.4 ગુણ્યા 0.4096 એટલે તમને 0.2458 મળે છે આમ ત્રણેયનું ટોટલ કરશો તો તમને 0.911 મળશે બરાબર તો આ રીતે તમારે દ્વિપદી વિસ્તરણનો દાખલો ગણવાનો હોય છે ઓકે બરાબર હું તમને આની માટેના થોડા બીજા હવે છે એમાં મધ્યક અને પ્રમાણિત વિચલન શોધવાના એ દાખલા તમને બીજા વિડીયોમાં હું શીખવાડીશ કે કેવી રીતે ગણવાના છે ઓકે ચલો થેન્ક યુ